ઉસમે ભાઈ આપનું એક ગીત વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, શું કહેશો? ખરેખર મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મારું લખેલું, મારું ગાયેલું, મારું કમ્પોઝ કરેલું આ ભજન એમણે શેર કર્યું છે, ટ્વીટ કર્યું છે. તો પ્રધાનમંત્રીશ્રીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ અવસરે એમને હૃદયથી ખૂબ ખૂબ વધાઈ આપું છું. ભજનની એક કડી અમારા દર્શક મિત્રોને સંભળાવું. જી જી બિલકુલ, આપને બે લાઈન સંભળાવું છું. હે રામજી પધારે શ્રી રામજી પધારે, રામજી પધારે શ્રી રામજી પધારે, દેખો અવધ નગરિયા મે રામજી પધારે, હા દેખો સુંદર નગરિયા મે રામજી પધારે, નાચો ગાવો સબ મિલ મંગલ ગાવો, જય શ્રી રામ કનારા લગાવો, હા દેખો મોહની મૂર્તિયા રામજી પધારે. ધન્યવાદ. કૃષ્ણભાઈ, થોડા દિવસો બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ જે મંદિર છે નિર્માણ થવાનું છે, અને ત્યારે તમારું આ ગીત વડાપ્રધાને ખરેખર તો અમે આપણે બધા જ ભારતવાસીઓ અને જે જે રામના ભક્તો છે એ બધા જ ઇંતજારમાં છે. એ 22 જાન્યુઆરીનો એ જે પળ છે, એ જે સમય છે, એ ઘડીનો બધા જ ઇંતજારમાં છીએ. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે એ ક્ષણ આપણે મહેસૂસ કરી શકીશું. અને ખાસ કરીને આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ છે કે આજે આપણા પ્રધાનમંત્રીશ્રીએ મારું ભજન શેર કર્યું છે અને આખા વિશ્વના લોકો સુધી પહોંચાડ્યું છે, તો હૃદયથી હું એમનો આભારી છું.